નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો અમદાવાદની. અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સમગ્ર ભારતની મહિલા પોલીસ કર્મીઓનું ચેકઅપ કરવામાં આવશે. પ્રતિ વર્ષની જેમ આગામી 8 માર્ચ 2020 રવિવારના રોજ સમગ્ર ભારત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવશે. આપણા દેશની નારી શક્તિના કલ્યાણ માટે અનેક આયોજનો સાથે તેમના આરોગ્યની પણ યોગ્ય કાળજી લેવી એ તબીબી આલમમાં આપણી ફરજ છે, જે અંતર્ગત ફેડરેશન ઓફ ઓબેસ્ટ્રિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયા અને અમદાવાદ ઓબેસ્ટ્રિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા સમગ્ર ભારતની મહિલા પોલીસ કર્મીઓનું આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ગર્ભાશય અને બ્રેસ્ટ કેન્સરનું ચેકઅપ કરવામાં આવશે. સમયસર નિદાન અને સારવારના અભાવને લીધે આપણા દેશમાં પ્રતિ વર્ષે 75,000 જેટલી મહિલાઓ ગર્ભાશયના કેન્સરને લીધે અને 70,000 જેટલી મહિલાઓ સ્તનના કેન્સરને લીધે અકારે મૃત્યુ પામે છે. આ બાબતને ગંભીરતાને સમજીને ઓલ ઇન્ડિયા ગાયનેક સોસાયટી FOGSI તથા અમદાવાદ ગાયનેક સોસાયટી AOGS સંયુક્તપણે સમગ્ર ભારત વર્ષની સાથે અમદાવાદમાં તથા ગુજરાત ગાયનેક સોસાયટી વતી સમગ્ર ગુજરાતમાં મહિલા પોલીસ તથા CRPF કર્મચારીઓ અને પોલીસ ભાઈઓની માતાઓ બહેનો માટે સવારે 9 થી 1 ના સમય દરમિયાન એક નિદાન શિબિરનું આયોજન કરેલ છે. વિશાલ રાજપૂત, જેડએસ ટીવી, અમદાવાદ. ભારતમાં લગભગ 80,000થી વધુ મહિલાઓ દર વર્ષે બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ પામે છે અને 60,000થી વધુ મહિલાઓ સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામે છે. અને જો આ બંને કેન્સર એવા છે કે એનું જો નિદાન વહેલું કરવામાં આવે તો બંનેની ટ્રીટમેન્ટ પણ છે અને 93% આમાંના આ મહિલાઓને આપણે બચાવી શકીએ એમ છીએ. આજના સમયમાં આવા મોડર્ન ટાઈમમાં એક શરમજનક વસ્તુ કહેવાય કે બચાવી શકાય એવી વસ્તુઓ માટે જો કોઈ મૃત્યુ પામે તો એક શરમજનક વસ્તુ કહી શકાય. અને આ બહુ ખર્ચાળ વસ્તુ નથી, ખાલી એક સેન્સિટાઇઝેશનનો સવાલ છે, લોકોની પાસે માહિતીનો સવાલ છે, જાગૃતતાનો સવાલ છે. જો આપણે બ્રેસ્ટ કેન્સર માટે પણ રસ્તાઓ છે, સેલ્ફ એક્ઝામિનેશન, સોનોગ્રાફી, મેમોગ્રાફી, એવી રીતે સર્વાઇકલ કેન્સર માટે પણ અમુક ટેસ્ટ છે અને રસીઓ પણ આવે છે. જો આ બધાનું આપણે સમયસર વ્યવસ્થિત સ્ક્રીનિંગ ટેસ્ટ ને બધું કરીએ આપણે વ્યવસ્થિત અને ટાઈમસર રસીઓને બધું લઈએ તો આ બધું બચી શકે એવું છે. એટલે જે વ્યક્તિઓ અને જે રોગ નિદાન કરી શકાય અને મટાડી શકાય એવો હોય એનામાં મૃત્યુ પામે એ સારું ન કહેવાય, શરમજનક કહેવાય. એટલે અમારી કોશિશ એવી છે કે આ લોકોને આપણે બચાવી શકીએ. કેન્સર અને સર્વાઇકલ કેન્સર સ્ત્રીઓમાં મૃત્યુ માટેનું થવા પાછળના ઘણા બધા કારણ છે. એમાંનું મોટામાં મોટું આપણી લાઈફસ્ટાઈલથી માંડીને પછી સલામત સેક્સથી માંડીને અને રસી ન લીધી હોય એનાથી માંડીને આ એક વાયરસનું ઇન્ફેક્શન પણ છે. સર્વાઇકલ કેન્સર છે એ HPV વાયરસથી થાય છે, તો એ વાયરસનું ઇન્ફેક્શન થવાથી માંડીને, એટલે હાઇજીન આપણે કહી શકીએ, હાઇજીન ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે આ બધું ઘણા બધા કારણો છે, હાઇજીન છે, સલામત સેક્સ છે, રસી છે, આપણી લાઇફસ્ટાઇલ છે.